હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અત્યારે હાલ સમાચારમાં વાત કરતા ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના સૌથી લાંબા બ્રિજ પર 1 ફૂટ પાણી ભરાયું હતું તેવું અત્યારે સામે આવી રહ્યું છે. ત્યારે પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે અત્યારે હાલ પાણી નિકાલ માટે વ્યવસ્થા ન થતા પાણી ભરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. તેથી વરસાદના પગલે અત્યારે હાલ ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ગુજરાતના સૌથી લાંબા બ્રિજ પર 1 ફૂટ જેટલું પાણી ભરાયું છે તેથી અત્યારે હાલ તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અત્યારે હાલ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ સાથે પાણી નિકાલ માટે વ્યવસ્થા ન થતા પાણી ભરાયું હતું તેવું પણ સામે આવી રહ્યું છે, જેમાં ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર પાણી ભરાયું હોવાનું સામે આવી રહ્યું છે. અત્યારે હાલ વાત કરીએ તો આખો બ્રિજ જે છે તેમાં પાણી ભરાઈ ગયું છે. આથી વાહન વ્યવહારોમાં આવતા જતા મુસાફરોને પણ તકલીફ પડી રહી છે અને હાલાકી સર્જાઈ છે, જેના લીધે પાણી ભરાઈ જતા અત્યારે હાલ બ્રિજ પર ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે પાણી નિકાલ માટે વ્યવસ્થા ન થતા પાણી ભરાઈ ગયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયું હોવાના દ્રશ્યો સ્ક્રીન પર આપણે નિહાળી રહ્યા છે. રાજ ગજ્જર સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે. રાજ, અત્યારે હાલ ડીસાના જે બ્રિજ છે તેના પર બેદરકારી સામે આવી છે કે આખું બ્રિજની અંદર જે પાણી ભરાઈ ગયું છે, શું છે વધુ વિગત? જી આરતી, ચોક્કસથી. ગુજરાતના સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ એટલે કે 220 કરોડ ના ખર્ચે બનેલો આ બ્રિજ અત્યારે સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેટલા ડીસાના એલિવેટેડ બ્રિજમાં પાણી ભરાયું છે, વહેલી સવારથી જે ધોધમાર વરસાદ આખી રાત પડ્યો હતો અને સવારે જયારે વાહન ચાલકો બ્રિજ ઉપર ચડ્યા ત્યારે ખબર પડી કે બ્રિજ ઉપર પણ ચાલવા જેવી પરિસ્થિતિ નથી. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. જે રીતે પાણી ભરાતા એક તરફ વાહન વ્યવહારો પણ બંધ કરાયા છે, કારણ કે એક બાજુના પુલ ઉપર તો બિલકુલ ચાલતું પણ જવાય એવી સ્થિતિ નથી, એટલે વાહન તો કઈ રીતે જાય. આવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. ખાસ કરીને આક્ષેપો થઈ રહ્યા છે સ્થાનિક લોકોના કે હમણાં જ 1 વર્ષ અગાઉ બનેલો આ એલિવેટેડ બ્રિજ અત્યારે કઈ રીતે આની પરિસ્થિતિ કઈ રીતની છે એ જ ખબર નથી પડતી, કારણ કે જે પ્રકારે અત્યારે જે વાહન વ્યવહાર ખોવરાયો છે, પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ જોતા ચોક્કસથી લાગે છે કે અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા મોટામાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોય. કારણ કે જયારે પુલ બનાવતી વખતે પણ ધ્યાનમાં નહીં લેવાયું હોય કે આ જયારે પાણી ચોમાસામાં પાણી આવશે, વરસાદ આવશે, તો આ પાણીની વ્યવસ્થા કઈ રીતે પાણી પુલની નીચે ઉતરશે, આ તમામ વ્યવસ્થા ના ભાગરૂપે ધ્યાન રાખવાનું હોય છે અને કોન્ટ્રાક્ટરો એ રીતે જ કામ કરવાનું હોય છે. પરંતુ અહીંયા તો કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે. આરતી જી, રાજ, અત્યારે હાલ વાત કરું તો આખો બ્રિજ પાણીથી ભરાયેલો જોવા મળી રહ્યો છે, દ્રશ્યો આપણે નિહાળી રહ્યા છે. ત્યારે અત્યારે હાલ મોટો ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા અત્યારે શું પગલાં લેવામાં આવશે કે તંત્રને આ વિશે જાણ કરવામાં આવી છે કે નહીં? ચોક્કસથી, તંત્રને કદાચ આ મીડિયા દ્વારા જ ખબર પડશે, કારણ કે જે પ્રકારે 220 કરોડના ખર્ચે આટલા મોટા ખર્ચમાં એલિવેટેડ બ્રિજ જે 4 કિલોમીટર લાંબો છે, ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ અત્યારે એવી હાલતમાં છે કે અહીંયા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હોય, એટલે ક્યાંક ને ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે. જ્યારે તંત્રએ ખાસ કરીને નોંધ લેવી જોઈએ, તંત્રએ ત્યાં રિએક્શન કરવું જોઈએ અને ખાસ કરીને આ જે કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર છે, આ પુલ અત્યારે એકદમ પુલ ખોલી ગઈ છે, કારણ કે તંત્ર દ્વારા અહીંયા તાત્કાલિક ધોરણે આવીને ધ્યાન સરકારનું પણ દોરવું જોઈએ, જે અત્યારે મીડિયાના માધ્યમથી કદાચ તંત્રને ધ્યાન દોર્યું છે, કારણ કે અત્યારે ત્યાં પુલ ઉપર એક પણ તંત્રનો કોઈ અધિકારી હજુ સુધી પહોંચ્યો નથી અને આ સામે જે બેદરકારી આવી છે લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. આરતી જે અત્યારે હાલ, રાજ, વાત કરું તો અત્યારે હાલ આ જે બ્રિજ છે તેમાં પાણી એટલું ભરાઈ ગયું છે કે સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો લાગી રહ્યા છે. ત્યારે વાત કરું અત્યારે હાલ તો વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આવતા જતા લોકોને મુસીબત પડી રહી છે, ત્યારે ત્યાંની પરિસ્થિતિના પ્રમાણે ત્યાંના લોકોનું શું કહેવું છે? જી ચોક્કસથી, આ એલિવેટેડ બ્રિજ એટલા માટે જ બનાવવામાં આવ્યો હતો કે મુખ્ય હાઈવે છે જે રાધનપુર અને પાલનપુરને જોડતો મુખ્ય હાઈવે હતો અને ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, ત્યારે સરકારને રજૂઆત કરીને આ એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરાયું હતું. પરંતુ એલિવેટેડ બ્રિજ બનાવ્યો પણ સૌથી ઝડપી ઓછા સમયમાં બ્રિજ બનાવ્યો, પણ ઓછા સમયમાં બ્રિજ બનાવ્યા બાદ જ્યારે આ કામગીરી સામે આવી છે ભ્રષ્ટાચારની, ત્યારે અત્યારે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ઉપરથી પાણી, કદાચ જમીન ઉપર તો પાણી ભરાઈ શકે પરંતુ જે પુલ ઉપર બનાવ્યો છે તો ઉપર પાણી કઈ રીતે ભરાઈ શકે, એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એટલો બધો આચરાયો હોવાનું અહીંયા આક્ષેપ જણાઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટર ખુદ
પાણીની વ્યવસ્થા, અહીંયા ઉપર વરસાદ આવે તો પાણી કઈ રીતે નીચે જાય એની વ્યવસ્થા કરવાનું પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભૂલાઈ ગયું છે. એટલે કઈક અંશે મોટા ભ્રષ્ટાચારના સમાચાર સામે આવી રહ્યા છે. આરતી જરાજ, અત્યારે હાલ વાત કરું તો અત્યારે હાલ પાણીના જે કે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, તેમાં પાણી આખું ભરેલું દેખાઈ રહ્યું છે. તો અત્યારે હાલ ત્યાં આગળ કોઈ પાણીને લઈને અત્યારે વાહન વ્યવહાર જે ખોરવાયો છે તો પાણીને લઈને કોઈ કામગીરી કરવામાં આવી છે કે આને ક્યારે હટાવવામાં આવશે? જી આરતી, હાલ તો કોઈ કામગીરી કરવામાં આવી નથી. માત્ર ને માત્ર વાહન વ્યવહાર એટલા માટે ખોરવાયો છે કે જે રીતે નીચે જમીન ઉપર જયારે પાણી ભરાય છે અને વાહન વ્યવહાર ખોરાય છે, એ જ રીતે અત્યારે આ એલિવેટેડ બ્રિજ ઉપર પણ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કારણ કે ઘૂંટણ સમા પાણી જો પુલ ઉપર ભરાતા હોય તો સમજી શકાય છે કે અહીંયા કેટલો મોટો ભ્રષ્ટાચાર આચર્યો હશે. જી આરતી, જરા સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ડીસાન એલિવેટેડ બ્રિજ પર અત્યારે હાલ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, અત્યારે પૂરું બ્રિજ અત્યારે હાલ પાણીથી ભરાઈ ગયું છે, ત્યારે વાહન વ્યવહાર ખોરવા છે અને લોકોને હાલાકી પડી રહી છે. અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પ્રમાણે આખો બ્રિજ પાણીથી ભરાયેલું છે.